नर्मदा जिला में 121 गामों ने इको सेंसिटिव जोन में समाव्या बाद समग्र जिला में आदिवासी में रोष फाटी निकलो छे। तमाम लोग इको सेंसिटिव मुद्दे रद्द थाय तेवी मांग करी रह्या छे। त्यारे खुद भाजपा सांसद मनसुखभाई वसाव पण आ बाबते वडाप्रधान ने पत्र लखवानी फरज पड़ी छे अने तेओए पण आ बाबते आदिवासीओ ने भय अने नाराजगी होवानी वात करी छे। उपरांत आज नांदोदना धारासभ्य पीडी वसावे इको सेंसिटिव जोन में असर पामता खेडूतोने साथ नर्मदा जिला कलेक्टर ने आवेदन पत्र आप्यु छे, जेमां इको सेंसिटिव जोन कायदो रद्द थाय तेवी मांगणी करवामां आवी छे। કે 135ની કાચી એન્ટ્રી પડે એટલે ધારો કે મારું નામ ખેડૂત તરીકે છે, એની અંદર પર્યાવરણ એટલે વનવાળાની બીજી એન્ટ્રી પડી છે। હવે એ જમીન પર મારે ધારો કે લોન લેવી છે ખેતી માટે કે બીજું કંઈ લેવું છે તો એ મને લોન મળી શકે નહીં। તેમ છતાં પણ આ લોકો આવી વાત કરે છે કે ભાઈ તમારું આમાં કંઈ જતું નથી, જ્યારે સમય આવે ત્યારે આ જમીન જે રીતે હમણાં છ ગામમાં જે બોલ લગાવી દીધા છે કે અમારી આ પોતાની જમીન છે એવો આ 100% આવો અમને તમામ 121 ગામના આગેવાનોને અમને એવું લાગે કે આ જે હમણાં કેવડિયાના બને છે એવું જ આવું બનશે, એટલે અમારો આ સખત વિરોધ છે। અમારી આ જે માંગણી છે કે આ રદ થવી જોઈએ। ખેડૂત ખાતેદારની અંદર જે ખેડૂતોને જાણ કર્યા વગર એન્ટ્રી કરી દીધી, અમારા ગોરા ગામની 1075ની નોંધ કાચી પાયરા પછી અમે ગોરા ગામ લોકો મામલતદાર સાહેબને આવેદન પત્ર આપ્યું વાંધા અરજી, તે છતાં પણ અમને કશું જવાબ મળ્યો નહીં। તો પછી અમે ગઈ પરમ દિવસે ગ્રામસભામાં પણ રજૂઆત કરી છે અને એમાં પણ અમે વિરોધ દર્શાવેલ છે ગોરા ગામના ખેડૂતોએ। શું માંગણી છે તમારી? અમારે તો માંગણીમાં એવું છે કે અમને પૂછ્યા વગર એન્ટ્રી કરી દીધી છે તો તાત્કાલિક રદ કરે અને ખેડૂતોને જો જાણ કરી હોય તો એનો જવાબ આપે સરકાર। મારું ગામ ગોળા તરવી વિજયકુમાર ઝવેરભાઈ। ના, અમારે તો એમાં હળવો કરે કે એનો એનાથી કોઈ મતલબ નથી। અમારા જે સાતબારની અંદર જે નોંધ પડી છે અને જે એ લોકોએ પોતાનો હક દાખલ કર્યો છે એ રદ થવો જોઈએ। અને આપણે એવું કહીએ કે મનસુખ સાહેબ જે કહે છે રાજીનામું આપવાની વાત કરે છે, એ એક તો રાજકીય ગેમ જેવું લાગે છે મને કે એની અંદર કંઈક ખેડૂતોનો ઉદ્ધાર નહીં થવાનો। અને એટલું બધું જો લાગણીશીલ હોય ને તો અહીંયા આવે ને, અહીંયા આવેદન પત્ર આપો। મારું નામ નરેન્દ્રભાઈ ભૈલાલભાઈ તડવી, વસંતપુરા કે સુલપાણેશ્વર અભયારણ્યની ફરતે જે 121 ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં આવ્યા છે એ રીતે જે જાહેર કર્યા છે અને એમના ખાતામાં જે 135ને એન્ટ્રી પાડી છે એનો વિરોધ આ ગામડાઓના જે 121 ગામના જે ખાતેદારો છે આદિ જે જંગલમાં રહે છે એ લોકોએ મને રજૂઆત કરીને એ જ રજૂઆતના આધારે મેં પણ સરકારમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે। લગભગ આ ઇકો સેન્સિટિવ ઝોનમાં ગળેશ્વર તાલુકાના 12, નાંદોદના 24, ડેડિયાપાડા 72, સાગબારાના 12 ગામો મળીને કુલ 121 ગામોનો સમાવેશ કરેલ છે, 121 ગામોનો સમાવેશ કર્યો છે। આ તમામ ગામોની કુલ વિસ્તાર 445 ચોરસ કિલોમીટર એટલે કે આશરે 150,000 એકર જમીન થવા જાય છે। આ જમીન ભવિષ્યમાં જ 135ને એન્ટ્રી પડી છે એનાથી સરકાર આ જમીન મને લાગે છે કે ગમે ત્યારે પણ એને જરૂર પડશે તો એ પોતાના નામે પોતાના ઉપયોગ માટે કરશે। સરકાર એમ કહે છે કે અમે પર્યાવરણની જાળવણી માટે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, પણ વાસ્તવમાં આ વિસ્તારમાં એ ઝોન એ અભયારણ્ય કરવાની અમને તો જરૂર લાગતી નથી। એનાથી કે આદિવાસીઓનો ઉદ્ધાર કે વિકાસ થવાનો નથી। ડેમ હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય સરકારનો, એમાં મોટે ભાગે આદિવાસીનો જ સહન કરવાનો વારો આવે છે। ક્યાં તો એમને અસરગ્રસ્તો તરીકે જાહેર કરવામાં આવે છે, કાં તો સ્થળાંતર કરવામાં આવે છે। પહેલાં આ જે જંગલમાં અત્યારે વસે છે, લગભગ તે વખતે ઇતિહાસ એમ કહે છે કે એ સમુદ્ર નદીના કાંઠે રહીને પોતાનું જીવન ગુજારતા હતા। સમય ધીમે ધીમે પછી ઉપર લઈ ગયા જંગલમાં, હવે ત્યાં પણ સરકારને ત્યાં પણ આદિવાસી
જે ખાતેદારો છે જેને જમીન ધારકો છે એને આ ઇકો સેન્સિટિવ ઝોનના નામે ત્યાંથી પણ બહાર કરશે એવું મને ચોક્કસ લાગે છે. આથી જે 121 ગામો છે એના જે ખાતેદારો છે આમાં એક ભય અને આક્રોશ છે કે હવે અમારું શું થશે, કારણ કે આ એક માંડ માંડ સેટલ થયા હતા ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરીને અમારી જમીન પચાવી પાડવાનો એક કારસો એવું અમને તો લાગે છે એમ આ 121 ગામના લોકો કહે છે.